નમસ્કાર મિત્રો વિભાગ સી એનું પ્રકરણ નંબર ચૌદનું સોલ્યુશન અત્યારે આપણે કરવાના છે અસાઇનમેન્ટનું અને મિત્રો જો તમે આપણી ચેનલ પર પ્રકરણ નંબર ચૌદનો વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે એકવાર જઈને જોઈ લેજો પાછળ કૂતા ભોંક રહ્યા પર આમ ઇસ્કો ઇગ્નોર કરેગે અને હા જે વિદ્યાર્થીઓ મિત્રો અત્યાર સુધી બનાવેલા તમામ વિડીયો અસાઇનમેન્ટના જોવા હોય તેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓપન કરશો એટલે બધા જ વિડીયો તમને ક્રમ બાય ક્રમ જોવા મળી જશે ઓકે તો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને વિદ્યાર્થીઓ મિત્રોમાં શેર કરજો તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો એક્ઝામ્પલ અહીંયા કીધું છે બીજા નીચેના અવલોકનના એના પરથી આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ બાબત મિત્રો શોધવાની છે પહેલાં શોધીશું મધ્યક તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યક તો મધ્યકને એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે અને તેનું સૂત્ર છે અંશમાં અવલોકનનો સરવાળો અને એના છેદમાં લખવાનું અવલોકનોની સંખ્યા મિત્રો અવલોકનોના સરવડને આપણે સીગમાં એક્સ આઈ તરીકે પણ દર્શાવી શકીએ છીએ અને અવલોકનોની સંખ્યાને આપણે એન વડે દર્શાવીએ હવે ત્રીજા સ્ટેપમાં આપણે બધા જ અવલોકનો જેટલા પણ આપેલા હોય બધાનો સરવડો કરીશું અને છેદમાં આ જેટલા અવલોકન હશે એની સંખ્યાને લખીશું તો અહીંયા મિત્રો રકમમાં એક અવલોકન બાકી રહી ગયું હતું છત્રીસ પછી પાંત્રીસ છે તો એ પાંત્રીસને આપણે છેલ્લે લખી દીધું છે અને ટોટલ અવલોકનની સંખ્યા આપણે મળે છે મિત્રો દસ બરાબર મતલબ આ બધા અવલોકનોનો સરવાળો કેટલો છે એટલે સોરી અવલોકનો કેટલા છે દસ અવલોકનો છે હવે બધાનો સરવાળો કરીએ તો એ બધા જ અવલોકનો મિત્રો સરવાળો આપણને મળશે ચારસો ને અઢાર છેદમાં અવલોકનની સંખ્યા છે દસ તો ચારસો અઢાર ભાગ્યા દસ એટલે શૂન્ય જ્યારે એક પોઈન્ટ કપાશે એટલે આપણો આન્સર આવશે એકતાળીસ આઠ મતલબ આનો મધ્યક મળે છે એકતાળીસ પોઈન્ટ આઠ હવે આપણે શોધવાનો છે મધ્યસ્થ અને મિત્રો મધ્યસ્થ શોધવા માટે એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે અવલોકનની સંખ્યા મિત્રો બેકી હોય એટલે કે અવલોકનો જો તમને બે ચાર છ આઠ એટલે કે બેકી સંખ્યાના પ્રમાણમાં આપેલા હોય તો અથવા તો અવલોકનોની સંખ્યા મિત્રો એકી હોય તો આપણે બંને વખત અલગ અલગ સૂત્રોનો ઉપયોગ થાય બેકી વખતે કયું થાય એકી વખતે કયું થાય તે આપણે જોઈએ તો એ સૂત્ર આ પ્રમાણે છે મધ્યસ્થ મિત્રો કેપિટલ એમથી દર્શાવાય તો બેકી સંખ્યામાં જ્યારે અવલોકોની સંખ્યા હોય તો આ સૂત્ર વાપરવાનું એન બાય ટુમાં અવલોકન એ એન એટલે જેટલા અવલોકનો હોય તેની સંખ્યા બરાબર અને અહીંયા છે વધતા એન બાય ટુ પ્લસ વન આ કાઉન્સમાં જ મિત્રો લખવાનું એમાં અવલોકન અને બંને અવલોકનો શોધીને એનો સરવળો કરવાનો અને ભાગ્યા બે કરીએ એટલે આપણે મધ્યસ્થ મળી જશે એ તો આપણે એક્ઝામ્પલ ગણીશું એટલે તમને એક્ઝેટ ક્લિયર થઈ જશે અવલોકોની સંખ્યા જો મિત્રો એકી હોય તો આપણે મધ્યસ્થનું સૂત્ર આ પ્રમાણે વાપરવાનું એન બાય ટુ પ્લસ વનનું અવલોકન બરાબર અહીંયા જ એનો જવાબ આપણને મળી જશે હવે એક બે ઉદાહરણ આપેલ તમને ખબર પડી જાય કે એક એટલે આ સૂત્ર ક્યારે વાપરવાનું અને આ સૂત્ર ક્યારે વાપરવાનું તો અહીંયા મિત્રો આપણી પાસે નવનીતનું એક એક્ઝામ્પલ છે એમાં ગણીએ આપણે કે સમજો કે આમાં આપણે મધ્ય સુધોનો છે સૌથી પહેલાં આપણે અવલોકનની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો મિત્રો દસ અવલોકનો છે તો દસ એ બેકી સંખ્યા કહેવાય કે એકી તો દસ એ બેકી સંખ્યા છે માટે આપણે એમાં આ સૂત્ર ઉપયોગ કરીને મધ્યસ્થ શોધી શકીએ બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા જો મિત્રો સમજો કે આપણે આટલા અવલોકન પરથી મધ્યસ્થ શોધવાનો છે તો શું કરવાનું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અવલોકોની સંખ્યા મિત્રો કેટલી થઈ સાત આ સાતને એકી સંખ્યા કહેવાય કે બેકી સંખ્યા તો સાત એ એકી સંખ્યા છે માટે એ માટે આપણે મધ્યસ્થનો આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે આપણા એક્ઝામ્પલમાં તમે જોઈ લો અવલોકનની સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર અહીંયા આપણે લખેલી છે દસ સંખ્યા તો દસ એકી કહેવાય કે બેકી તો દસ બેકી સંખ્યા છે માટે આપણે પહેલાં સૂત્રોનો ઉપયોગ કરવો પડશે તો અહીંયા મિત્રો આપણે મધ્યસ્થ શોધવાનો છે અને મધ્યસ્થ માટે સૌથી પહેલું કામ એ મિત્રો આપણે આગળ જોયું કે સૂત્ર પસંદ કરવાનું અને ત્યાર પછી બીજું અગત્યનું કામ શું કે જેટલા પણ અવલોકન આપ્યા હોય બધા જ અવલોકનને કાં તો ચડતા ક્રમમાં કે પછી ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના પણ આપણે હંમેશા મિત્રો ચડતા ક્રમમાં જ ગોઠવીશું તો આપણી પાસે પહેલાં એક્ઝામ્પલમાં જેટલા પણ અવલોકનો છે બધા જ અવલોકનને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ એટલે સૌથી નાનું પહેલું અને સૌથી મોટું અવલોકન છેલ્લે આવશે તો તમામ અવલોકનને આપણે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે બરાબર પહેલું સૌથી નાનું પછી એના પર ચડતા ક્રમમાં આપણે આગળ આગળ વધતા જવાનું અને છેલ્લું અવલોકન સૌથી મોટું હવે મધ્યસ્થનું બેકી સંખ્યાવાળું સૂત્ર મૂકીએ કારણ કે અવલોકોની સંખ્યા કેવી છે મિત્રો દસ છે અને દસ એ બે કી સંખ્યા કહેવાય તો અહીંયા મિત્રો બે કી સંખ્યા વાળું સૂત્ર આપણે લખીધું છે હવે જો જ્યાં એન છે ત્યાં આપણે એનનો જવાબ દસ લખવાનો અવલોકોની સંખ્યા તો અહીંયા જો લખીએ આપણે દસ બાય ટુ પ્લસના પ્લસ અંદર કૌશમાં દસ બાય ટુ પ્લસ વન મો અવલોકન બરાબર એટલે દસ બાય ટુ એટલે પાંચમું અવલોકન વત્તા દસ બાય ટુ એટલે પાંચ પાંચમાં એક ઉમેરે છઠ્ઠું અવલોકન અને એના છેદમાં બે હવે મિત્રો તમે યાદ રાખજો પાંચમું અવલોકન અને છઠ્ઠું અવલોકન તો આમાં જુઓ પાંચમા નંબરનું અવલોકન કયું છે એક બે ત્રણ ચાર અને આ પાંચમું અવલોકન અને આ છઠ્ઠું આ બંનેનો સરવાળો કરવાનો કારણ કે પાંચમાના છઠ્ઠાનો સરવાળો ભાગ્યા બે કરવાના તો પેજના બદલ ઉપર બાજુમાં લખી દઈએ પાંચમું અવલોકન એ મિત્રો આપણું ફોર્ટી વન મળે છે અને છઠ્ઠું અવલોકન પણ તમે જોઈ શકો છો એ પણ ફોર્ટી વન ના ભાગ્યા બે ફોર્ટી વન ફોર્ટી વન એટી ટુ ભાગ્યા બે એટલે આપણો ફાઇનલ આન્સર એટલે મધ્યસ્થ આપણને મળે છે ફોર્ટી વન મતલબ મધ્યસ્થમાં તમારે બે બાબત ખાસ ધ્યાન રાખવાની અવલોકન એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં એકી હોય તો બેકી હોય તો પહેલું સૂત્ર અને એકી હોય તો બીજું સૂત્ર બરાબર આ છે પહેલા નંબરનું સૂત્ર મોટું સૂત્ર બીજું સૂત્ર શું છે ખબર આટલો આગલો ભાગ ક નાખવાનો આ છે આપણું બીજું સૂત્ર ઓકે તો અહીંયા જો મિત્રો અને બીજી વસ્તુ મધ્યસ્થ માટે હંમેશા અવલોકનને ચઢતા ક્રમમાં કે ઉતારતા ક્રમમાં ગોઠવવાનું ભૂલવાનું નહીં ભાગ્યે તમારે લોચો પડશે પડશે ને પડશે જ હવે સુધોનું છે આપણે બહુલક બહુલકનું મિત્ર સૂત્ર છે કે જેટલા પણ અવલોકન આપણને આપેલા હોય એ અવલોકનમાં કોઈ એવું અવલોકન હોવું જોઈએ જે સૌથી વધારે વખત આવતું હોય તો આપણી રકમમાં આપણે ધ્યાનથી જોઈ લે કયું અવલોકન વારંવાર આવે છે તો જુઓ અડતાળીસ તો બીજા કોઈ છે હા બે અડતાળીસ છે હજુ પણ ઝેક તો કરી જ લેવાનું જો અડતાળીસ અડતાળીસ બે વખત છે પણ કોઈ અવલોકન બેથી વધારે વખત હોય તો પાછું મધ્યસ્થ બહુલક એ બની જાય બહુલકનો મતલબ થાય વધારે વખત આવે તે તો અહીંયા જુઓ બીજું છે ફોર્ટી વન તો ફોર્ટી વન એક બે અને ત્રણ વખત છે બીજી પણ સંખ્યા જોઈ લેવાની તો મિત્રો અહીંયા સૌથી વધારે વખત રિપીટ થતો અવલોકન ફોર્ટી વન છે અને એ કેટલા વખત છે ત્રણ વખત તો આપણા દાખલાનો બહુલક ઝેડ બરાબર ફોર્ટી વન મળશે નીચે કારણ લખી દેવાનું તમારે ફોર્ટી વન ત્રણ વખત પુનરાવર્તિત પામે છે કે ફોર્ટી વન સૌથી વધુ ત્રણ વખત પુનરાવર્તિત થાય છે મેં એકચ્યુઅલી તમારે લખવાની જરૂર નથી ખાલી તમે જેડ બરાબર એકતાલીસ લખી દો તો એ જ તમારું કામ પૂરું થઈ જાય પણ મારે એટલા માટે લખવું પડે કે વિદ્યાર્થીઓને એક્ઝેક્ટલી ખબર પડી જાય એક્ઝામ્પલ નંબર બીજો હવે મિત્રો પહેલાં બીજા એક્ઝામ્પલમાં આપણે વારંવાર બધી બાબતોને ધ્યાનપૂર્વક નહીં સમજાવીએ બરાબર થોડું ટૂંકમાં બતાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે વિડીયો થોડો બહુ લાંબો થઈ જાય તો વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે તો સૌથી પહેલાં મધ્યક તો એનું સૂત્ર મિત્રો તમારે જોઈ લેવાનું કે એક્સ બારથી એને ટૂંકમાં કહેવાય અને એના જ અવલોકનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા હવે વારંવાર મિત્રો ગુજરાતીમાં આપણે અવલોકનનો સરવાળો અવલોકનની સંખ્યા એ બધું નહીં લખીએ બરાબર હવે બધા જ અવલોકનો સરવાળો કરી દઈએ જેટલા અવલોકન છે બધાનો તો બધાનો સરવાળો આપણે લખી દીધો છે હવે બધાનો બધી મળીને કુલ સંખ્યા મિત્રો કેટલી છે બાર છે મિત્રો બધાનો સરવાળો આપણે મળશે અઢારસો છત્રીસ છેદમાં આવશે બાર તો અઢારસો છત્રીસ ભાગ્યા છે ઓકે તો આપેલી માહિતીનો મધ્યક આપણને મળે છે વન થ્રી હવે બીજું શોધવાનું છે આપણે મિત્રો મધ્યસ્થ અને મધ્યસ્થ માટે સૌથી પહેલું મેં તમને કામ કીધું અવલોકનો કેટલા છે જોઈ લેવાનું એકી સંખ્યા બેકી તો કે બેકી સંખ્યામાં એટલે મોટું સૂત્ર આવશે બરાબર અને બીજી વસ્તુ શું કે જેટલા પણ અવલોકનો હોય બધા જ અવલોકોને ચઢતા ક્રમમાં ગોઠવી દેવાના સૌથી પહેલાં આપણે એક કામ કરી લઈએ તો અવલોકોનો બધા જ આપણે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે હવે આપણે સૂત્ર લખવાનું બેકી સંખ્યાવાળું કારણ કે આપણી પાસે અવલોકોની સંખ્યા છે બાર તો સૂત્ર આપણે લખી દીધું છે મિત્રો એન એટલે અવલોકોની સંખ્યા કેટલી છે બાર છે તો બારના છેદમાં બે અવલોકન વત્તા અહીંયા પણ બારના છેદમાં બે પ્લસ વન મુ અવલોકન અને આખાના છેદમાં બે હવે અહીંયા મિત્રો બાર ભાગ્યા બે એટલે છઠ્ઠ મુ અવલોકન બાર ભાગ્યા બે એટલે છ હેમય કુમારે સાત એટલે છ મુ અવલોકન વત્તા સાતમું અવલોકન છેદમાં બે હવે આપણે એ બાજુ લખીએ જુઓ મિત્રો છઠ્ઠામું અવલોકન અને સાતમું અવલોકન ચડતા ક્રમમાં ગોઠવેલ હોય ને એમાં શોધવાનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને આ છઠ્ઠું અવલોકન અને આ સાતમું આ બંનેનો સરવાળો કરવાનો વન ફિફ્ટી વન વત્તા વન ફિફ્ટી ટુ છેદમાં બે બંનેનો સરવાળો થશે મિત્રો કેટલું થશે તાકી સો ને સો બસો પચાસ પચાસ ત્રણસો ત્રણસો ને ત્રણ ઓકે ભાગ્યા બે એટલે જવાબ આવશે આપણો વન ફિફ્ટી વન પોઈન્ટ ફાઈવ બરાબર એકસો એકાવન પોઈન્ટ પાંચ આપણો જવાબ આવશે મધ્યસ્થનો છેલ્લું છે મિત્રો બહુલક તો બહુલક આપણે શુધો મળે શું કરવાનું જેટલા પણ અવલોકન છે બધા જ અવલોકનમાં જોવાનું કે કોઈ એક સંખ્યા પુનરાવર્તિત થાય છે અને એકથી વધારે સંખ્યા હોય તો જે સંખ્યા વધારે વખત આવે એ લખી દેવાની અહીંયા જોઈએ આપણે અડત્રીસ પિસ્તાળીસ સુડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન પંચાવન ઓગણસાઠ સાઠ પાસઠ છાસઠ તો મિત્રો કોઈ પણ સંખ્યા બે વખત પણ આવી નથી મતલબ પુનરાવર્તન જોવા મળતું નથી એનો મતલબ કે આપેલ જે અવલોકન છે એમાં કોઈ સંખ્યા પુનરાવર્તિત નથી થતી તેનો બહુલક મિત્રો આપણને મળશે ઝીરો અથવા એવું પણ કહી શકાય કે તેનો બહુલક મળશે નહીં આમ આપણે લખી દીધું ચાલો કે બહુલક નથી અને એનું કારણ પણ મિત્રો તમને મેં આપી દીધું કે અપેલા અવલોકનમાં કોઈ અવલોકન પુનરાવર્તિત થતું નથી તેથી તેનો બહુલક મળશે નહીં ત્રીજો એક્ઝામ્પલ મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ તમને ધોરણ દસમાં એટલે કે ધોરણ દસમાં મિત્રો આ બધા જ આ જ પ્રકારના એક્ઝામ્પલ તમને જોવા મળશે કે જેમાં ચલ અને આવૃત્તિ આપેલી હશે એના પરથી આપણે મધ્યક શોધવાનો બરાબર આપણે આગળના બે દાખલા જોઈએ એમાં ખાલી મિત્રો આપણે અવલોકન આપ્યા હતા એના પરથી આપણે મધ્યક શોધ્યું પણ આ વખતે ચલ પણ છે અને આવૃત્તિ પણ છે ઓકે તો સૌથી પહેલા મિત્રો ચલ અને આવૃત્તિવાળા આડા કોષ્ટકને આપણે ઊભા બનાવી દઈએ તો કોષ્ટક બનાવી દે છે હવે કિંમતો લખી દઈએ જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો ચલની કિંમતો બધી ઊભી લખી દેવાની આપણે જો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને નીચે અહીંયા છેલ્લે સેવન તે જ મુજબ આવૃત્તિની બધી કિંમતો આપણે અહીંયા ઊભી કરી દેવાની હવે આપણે આને એક્સઆઈ કહેવાય અને એફઆઈ તો બંનેનો ગુણાકાર કરી એ ત્રીજા એક કોષ્ટકમાં લખવાનું તો સૌથી પહેલાં એ ત્રીજો કોષ્ટક બનાવીશું તો જો અહીંયા મિત્રો ત્રીજા કોષ્ટકમાં આપણે શું કરવાનું તો કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર તો આપણે એફઆઈ ગુણે એક્સઆઈ કરી દઈએ તો આ કોષ્ટકનું નામ પણ એફઆઈ એક્સઆઈ પાંચ એકા પાંચ નવ દો અઢાર બાર છત્રીસ સત્તર ચોકુ અડસઠ ચૌદ પંચા દસ છ સાહીઠ છ સાત બેતાળીસ ઓકે હવે આપણે સૂત્ર એકવાર લખી દઈએ કે મધ્યક એક્સ બાર બરાબર આ જે એફઆઈ એક્સ છે ને એ બધાનો સરવાળો એટલે સરવાડા આપણે આવી રીતે લખીએ આ થઈ ગયો સરવાળો કોનો કે એફઆઈ અને એક્સઆઈ વાળું જે છે એનો અન છેદમાં સીગમાં એટલે સરવાળો આ બધાનો સરવાળો કરવાનો તો અહીંયા આ સરવાળો મિત્રો બસોનો સરવાળો મળશે આપણને સેવન્ટી થ્રી તો અહીંયા આપણે લખીએ અવલોકનનો સરવાળો આપણને બસો નવ્વાણું મળ્યો છે એક્સઆઈ એફઆઈ બરાબર એક્સઆઈ એફઆઈ અને ખાલી આવૃત્તિનો સરવાળો આપણને સેવન્ટી થ્રી મળ્યો છે તો અહીંયા બસો નવ્વાણું ભાગ્યા તોતેર એટલે જવાબ આવશે મિત્રો ફોર પોઈન્ટ ઝીરો નાઇન પણ જો આપણે એક જ અંક લખવો હોય તો પછીના અંક પર જ હોવાનું એ જો પાંચ કરતાં મોટો હોય તો આગળના અંકમાં પ્લસ વન એડ થઈ જાય મતલબ ફોર પોઈન્ટ ઝીરોની જગ્યાએ શું એડ કરવાનું વન એડ કરવાનું એટલે આપણો જવાબ આવશે ફોર પોઈન્ટ વન ઓકે એક્ઝામ્પલ નંબર સાત એની મિત્રો ડાયરેક્ટ જ તમને ગણતરી બતાવી દઉં છું બરાબર આની સમજ જો તમારે મેળવી હોય તો ફરીવાર એક્ઝામ્પલ નંબર એક અને બે જોઈ લેવા સૌથી પહેલું મધ્યક શોધવાનું તો સ અવલોકનો સરવાળો ભાગ્યા અવલોકોની સંખ્યા બધા અવલોકનો સરવાળો કરીએ ને છેદમાં અવલોકની જેટલી સંખ્યા હોય લખી દેવાની તો સરવાળો પહેલી લખી દીધો છે અવલોકોની સંખ્યા છે મિત્રો અગિયાર બરાબર તો મિત્રો આ તમામ અવલોકનનો સરવાળો આપણને મળશે છસો ને એકોતેર અહીંયા મિત્રો ધ્યાન આપવાનું તમારે અવલોકનો કેટલા છે આપણે પાસે અગિયાર અગિયાર અવલોકનો છે એટલે નાનું સૂત્ર વપરાશે નાનું સૂત્ર મતલબ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન મેં તમને કીધું છે કે જ્યારે પણ મધ્ય શોધવાના હોય તો તમામ અવલોકનને સૌથી પહેલાં ચઢતા ક્રમમાં ગોઠવી દેવાના તો સૌથી પહેલાં આપણે બધા જ અવલોકનને ચઢતા ક્રમમાં ગોઠવી દઈએ તો તમામ અવલોકનના મિત્રો આપણે ચઢતા ક્રમમાં ગોઠવી દીધા છે હવે એનું સૂત્ર એકવાર ફરી એકવાર પણ અહીં લખી દઈએ આ સૂત્ર છે એન બાય ટુ પ્લસ વનનું અવલોકન અહીંયા બાજુમાં જ લખી લે નીચે આપણું છેલ્લો જોવા મળી જાય તો જુઓ એન એટલે અવલોકનની સંખ્યા કેટલી છે અગિયાર અગિયાર ભાગ્યા બે અરે સોરી મિત્રો જુઓ સૂત્ર આ પ્રમાણે બનશે અગિયાર ભાગ્યે એન બાય ટુ પ્લસ વન નહીં એન પ્લસ વન બાય ટુ મતલબ એન એટલે અગિયાર એમાં એક ઉમેરવાનો છેદમાં બે મતલબ બાર પ્લસ બાર ભાગ્યા બે અવલોકન એટલે છઠ્ઠું જે અવલોકન હશે એ આપણું મધ્યસ્થ ઓકે તો ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનનું આપણે છઠ્ઠું અવલોકન શોધવાનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું મતલબ આપણો મધ્યસ્થ મિત્રો મળશે ફિફ્ટી એટ ઓકે અને હવે છેલ્લે શોધવાનું છે આપણે બહુલક બહુલક એટલે ઝેડ તો એ જોવો જોઈએ કોઈ સંખ્યા રિપીટ થાય તમને લાગે કોઈ પણ અંક એવો નથી જે રિપીટ થયેલો હોય તો આપણે બહુલક મળશે નહીં જેથી આપણે લખી દેવાનું કે બહુલક નથી પાંચમો એક્ઝામ્પલ છે એમાં અવલોકનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અવલોકન આપ્યા છે એના પરથી આપણે મધ્યક અને મધ્ય શોધવાનો છે સૌથી પહેલાં મધ્યક સુધી મધ્યકનું સૂત્ર છે મધ્યકને એક્સ બાર કહેવાય એક્સની ઉપર આડી લાઈન મતલબ એક્સ બાર અવલોકનોનો સરવાળો ભાઈ અવલોકનોની સંખ્યા તો અહીંયા મિત્રો તમામ અવલોકનોનો સરવાળો પર લખી દીધો છે અવલોકનોની સંખ્યા છે નવ બરાબર તો અવલોકનો સરવાળો પણ મળશે મિત્રો ત્રણસો ઇઠ્યોતેર ભાગ્યા નવ એટલે એનો જવાબ આપણને મળશે મિત્રો ફોર્ટી ટુ બરાબર હવે આપણે મધ્ય સુધોનો છે મધ્યસ્થમાં કયું સૂત્ર વપરાશે મિત્રો કારણ કે અવલોકનની સંખ્યા એકી છે નવ છે એટલે કે એકી છે તો નાનું સૂત્ર વપરાશે બરાબર હવે સૌથી પહેલાં મધ્ય સુધોનો છે એટલે બધા જ અવલોકનના આપણે ચઢતા ક્રમમાં ગોઠવી દેવાના તો મિત્રો બધા જ અવલોકનને આપણે ચઢતા ક્રમમાં ઘોડી દીધા છે હવે જો મધ્યજનું સૂત્ર કયું હશે મિત્રો નાનું સૂત્ર એટલે એન પ્લસ વન બાય ટુ બરાબર એન એટલે અવલોકનની સંખ્યા કેટલી છે નવ નવ પ્લસ વન બાય ટુ નવ ને એક દસ બાય ટુ પ્લસ એટલે ભાગ્યા જવાબ આવશે પાંચ તો પાંચમું અવલોકન અહીંયા મિત્રો જો આપણે આડું લખીએ છીએ એટલે અવલોકન શબ્દ છેલ્લે વાપર્યો બાકી આપણે અહીંયા આટલું એન પ્લસ વન બાય ટુ મું અવલોકન નાઇન પ્લસ વન બાય ટુ મું અવલોકન દસ બાય ટુમું અવલોકન એવું વારંવાર શબ્દ રિપીટ કરવાનો તો મિત્રો પાંચમું અવલોકન તો ગણીએ એક બે ત્રણ ચાર ને પાંચ કેટલું છે ફોર્ટી થ્રી તો આપણું મધ્યસ્થ થશે ફોર્ટી થ્રી એક્ઝામ્પલ નંબર છઠ્ઠો ચડતા ક્રમે ગોઠવેલા અવલોકોનો મતલબ આપણને આપેલો છે મિત્રો મધ્યસ્થ અને અવલોકનો ઓલરેડી ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે મધ્યસ્થ છે એકવીસ તો એક્સની કિંમત શોધવાની આ બે આ બધા અવલોકનો છે ને એમાં મિત્રો એક્સની કિંમત કેટલી હોય એ આપણે શોધવાની છે બરાબર ઓલરેડી બધા અવલોકોના ચડતા ક્રમમાં ગોઠવી દેવા છે અહીંયા તમારે ધ્યાન રાખવાનું જે બાબતનો જવાબ આપ્યો હોય એ બાબતનું સૂત્ર મૂકવાનું મતલબ મધ્યસ્થ બરાબર એકવીસ છે તો મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું પણ મધ્યસ્થનું કયું સૂત્ર મૂકીશું નાનું મૂકીશું કે મોટું કારણ કે આપણે ઓલરેડી મધ્યસ્થ આપી દીધો તો બેટા તમારે યાદ રાખવાનું અવલોકનો ગણવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ બે કી સંખ્યામાં અવલોકન છે તો મોટું સૂત્ર આવશે સૂત્ર આપણે લખી દીધું છે કે એન બાય ટુ અવલોકન એન બાય ટુ પ્લસ વનમાં અવલોકન બરાબર મધ્યસ્થ મિત્રો તમને આપેલો છે કેટલો આપેલો છે ટી વન તો મધ્યસ્થ જગ્યાએ આપણે એનો જવાબ લખી દઈએ ટ્વેન્ટી વન એન બાય ટુ અવલોકન એન એટલે છે અવલોકનો આપણે અવલોકન આખો શબ્દ નથી વપરાતા અવલખીએ તમારે અવલોકન આખું લખી દેવાનું પછી અહીંયા છ બાય ટુ પ્લસ વન મુ અવલોકન અને એના ભાગ્યા બે તો મિત્રો આ ટ્વેન્ટી વનને અહીંયા રાખીએ સોરી આ બે ને ટ્વેન્ટી વન સાથે ગુણી નાખીએ તો આ રહે આપણે ટ્વેન્ટી વન એને બે વડે આપણે ગુણી લેશું ઓકે હવે જો છ બાય ટુ એટલે ત્રીજું અવલોકન અને છ બાય ટુ એટલે ત્રીજું ત્રણ પ્લસ વન એટલે ચોથું અવલોકન ઓકે એના ભાગ્યા બે અરે સોરી મિત્રો ભાગ્યા બારને હું ઓલરેડી બગોની નાખે છે બરાબર તો જો એકવીસ દુ બેતાળીસ બરાબર ત્રીજું અવલોક કેટલું છે એક્સ માઇનસ વન બરાબર પહેલું બીજું ત્રીજું વધતા ન વધતા ચોથું અવલોક કેટલું છે એક્સ પ્લસ વન વન હવે ચલો આ રે ફોર્ટી ટુ માઇનસ વન પ્લસ વન કેન્સલ એક્સ એક્સ ટુ એક્સ આ બે છેદમાં જશે બેતાળીસ બાય ટુ બરાબર એક્સ મતલબ આનો જવાબ આવશે એકવીસ એટલે આપણે એક્સની કિંમત મળશે મિત્રો ટ્વેન્ટી વન તો આ સાથે આપણો એક્ઝામ્પલ નંબર છઠ્ઠો અને પ્રકરણ નંબર ચૌદ વિભાગ સીનું અહીંયા પૂરું થાય છે તમામ વિડીયોની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે